અત્યારે 3 વાગ્યે યાદ આવ્યું મને કે કાલે મારે સવારમાં જે લઈ જવાનું છે જમવા માટે લાઇબ્રેરી, એ તો મેં પલાળતા જ ભૂલી ગઈ છું. સો અત્યારે ચણાને વટાણા પલાળવા ઉઠી છું. જોઈ શકો છો રાત્રે 3 વાગે બહાર સુમસાન છે, કેમ કે રાત્રે બધા ઊંઘી રહ્યા હોય. એટલા માટે મારા જવાનું કહું કહે કે ભૂલી જઈને રાત્રે ઉઠવું પડે છે. લેટ નાઇટ પલળ્યા તો બી પલળી તો ગયા છે, એન્ડ મારી મોર્નિંગ બી થઈ ગઈ છે. એન્ડ મોર્નિંગની શરૂઆત કરી દીધી છે મેં મારા ગરમ પાણી છોડે. એન્ડ આજે હું નાસ્તામાં લઈશ મારા કોર્નફ્લેક્સ એન્ડ દૂધ. સો એ બી રેડી કરી લઉં ફટાફટ, એન્ડ પછી કરીશ નાસ્તો, એન્ડ પછી કરીશું ટિફિન રેડી, એન્ડ પછી જઈશું લાઇબ્રેરી. સો ફાઇનલી અત્યારે નાસ્તો ફિનિશ કરી એન્ડ હું બનાવવા લાગી ગઈ છું મારું ટિફિન, કેમ કે લાઇબ્રેરી જઈએ તો જોડે તો લઈ જવું પડશે. સો ફટાફટથી મેં મારા જે રાત્રે વલાડ્યા હતા ચણા વટાણા ફટાફટથી વગાડી નાખશું, એન્ડ પછી જઈશું લાઇબ્રેરી. હેય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મારું મોર્નિંગ પતાવી એન્ડ હું થઈ ગઈ છું ફ્રેશ એન્ડ રેડી, એન્ડ હવે જઈશું લાઇબ્રેરી. છોટું છું, મારા ટિફિન બી એ રેડી. સો ઓલરેડી અત્યારે હું સ્પોર્ટ્સના કપડામાં જ રેડી થઈ ગઈ છું, કેમ કે ત્યાંથી જવાનું હોય છે ડાયરેક્ટ ગ્રાઉન્ડ. સો અત્યારે હું નીકળીશ લાઇબ્રેરી માટે. સો લેટ્સ. ફાઇનલી અત્યારે મેં પહોંચી ગઈ છું લાઇબ્રેરી, એન્ડ હવે કરી દઈશ મારું રીડિંગ બી સ્ટાર્ટ. જોઈ શકો છો તમે બધા કેવા રીડિંગ કરી રહ્યા છો. એન્ડ રીડિંગ કરતા કરતા અત્યારે થઈ ગયો છે બપોરનો સમય, એન્ડ હું આવી ગઈ છું જમવા. જમી એન્ડ રિટર્ન આવી, એન્ડ અત્યારે હું ફરીથી બેસી ગઈ છું રીડિંગ કરવા.
અત્યારે વાગી ગયા છે 4 એન્ડ મારે જવાનું છે કામથી બહાર. સો મેં અત્યારે જ રીડિંગ અહીંયા સ્ટોપ કરી એન્ડ અત્યારે નીકળી જઈશ એન્ડ જોઈ શકો છો બધા લાઇબ્રેરીમાં રીડિંગ કરી રહ્યા છે. અત્યારે તો અમે લોકો શું કરી રહ્યા છે તમે જોઈ શકો છો. જવાનું હતું ક્યાં પહોંચ્યા છીએ ક્યાં. આમાં કાંઈ નથી. એ દેખાણો દેખાણો બ્લેક કલર નું આર્યું. એક કામ કરાય ઉપર ચડી જા જો ઉપર કેટલા બધા. છત કૂતરાને જેમ જાંબુડા તોડે છે. હાલ તું પછી ને બહાર નીકળ હું પછી ઉપર ચડીને છો તને અહીંથી આપી દો. જાંબુ એક દેખાય બીજું તને દેખાય શું છે. મસ્ત ના જાંબુ જાંબુ. હે ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છીએ જાંબુ ખાવા. જોઈ રહ્યા હતા કે બીજે બટ રસ્તામાં આવી ગયા જાંબુ એટલે હવે અહીંયા જામી પડ્યા છે. ત્રિશા ઓલા કોક ભાઈ જો તા પણ જોવે. ત્રણ વાળી જવું હોય તો એમાં જઈએ. અત્યારે અમે લોકો આવી ગયા છીએ એ સિક્રેટ છે. ક્યાં આવ્યા છે જગ્યા કઈ છે તમારે કમેન્ટ સેક્શનમાં લખવાનું છે કે આ જગ્યા કઈ છે. અમે લોકો આવ્યા છીએ રાજકોટના હશે ને બહુ આવતા હશે એ લોકોને તો ખ્યાલ આવી જ ગયો હશે. એન્ડ હું અત્યારે આવી ગઈ છું મારી બેસ્ટ ફ્રેન્ડ જોડે બેસ્ટી જોડે જોબ પાર્ટનર જોડે. જાંબુ ખાવું ઠડિયા તેમાં માર ખાઈશ. લાઇબ્રેરીથી ડાયરેક્ટ અત્યારે લોકો અમે લોકો અહીંયા આવી ગયા છીએ. અહીંયા થોડું મારે કામ બી હતું મતલબ અમુક વસ્તુઓ ફૂલ લેવાના હતા. ચોખ્ખી વાત કરી દઉં અમુક લોકોને ખ્યાલ ખબર પડશે ને કે આ જગ્યા કઈ છે તો એમ કહેશે કે એ જગ્યાએ આ માટે જ બધા જતા હોય. આપણે શેના માટે આવ્યા. અમે ફૂલ લેવા આવ્યા હતા જાસૂદના અને અમે લીધા છે જાંબુ. એ અત્યારે મળી ગયા છે. કેવી રીતે ઉતાર્યા એ તો તમે આગળ વિડીયોમાં જોઈ લીધું હશે. કોણ આવ્યું હતું આ જાંબુ તો જો કે અમારા થઈ જવાના હતા બચી ગયા. ગર્લ્સ અહીંયા એકલી આવે ને ત્યારે બહુ ધ્યાન રાખવાનું કે અહીંયા લૂંટાઈ બહુ જાય છે. છાના મુના આપણે આપણું કામ કરતા ને પાછળથી મૂંગો દઈને જે બી વસ્તુ હોય લૂંટાઈ જાય. અહીંથી અહીંયા એકવાર 2-3 ગર્લ્સને ઓલરેડી આ રીતે મોબાઈલ ને પર્સ ને એ બધું ઝટીને વહી ગયા હતા એ લોકો. સો ધ્યાન રાખવું એકલી ગર્લ્સ આવે તો આપણને પણ લૂંટી જાય કોણ છે તે વડ. હા મેં બિચારા લૂંટાઈ જાય એટલે અમે લોકો તો સામે જઈને બોલી આવ્યા તો બિચારા એ સામેથી કહી દીધું ના ના ઉતારી ગયો જાઓ. અમારે તો કંઈ પ્રોબ્લેમ નથી થયો પણ બીજા કોઈ ગર્લ્સ આવે તો એકલા હોય ત્યારે ધ્યાન રાખવાનું મારી જગ્યા પર. હવે અમારો નાસ્તો કરી લઈ એન્ડ જાંબુ ખાઈ લે. ત્યાં સુધીમાં તમારા સુંદર સુંદર હાથોથી કોમેન્ટ્સ કરી દો એન્ડ લખી દો કે આ જગ્યા કઈ છે. તારે નો ખવાય ને તો મારા માટે છે. ના દે તું તો રનિંગ કરસ તાર નો ખવાય. ના દે તારા જ ખાવાનું. હા પાણી પી. રનિંગ કરતી એટલે ઘાસ પૂછે જ ખાવાનું મારે. હા નહીં આલે આ ખા દઈ દે આલે આ ખા બસ. ના પેલું દે તો કે યો જો નાસ્તો ક્યાં નહીં કોઈ જાણે. પડી
મોમેન્ટ્સમાં કોઈ એવું નહીં લગતા કે રનિંગ કરતા હોય ત્યારે આવા ટાઈમ્સ ન ખવાય, કેમ કે ક્યારે ખવાય કંઈ ન મળે ને ત્યારે બધું ખવાય. તો અત્યારે અમે પહેલાં અમારે લોકોનો નાસ્તો બદલે પછી આગળ વધીશું. તો ક્યારે સ્પેશલ તારી બ્લેક આ સિંગ મારી છે. હવે ન લેતી વેફર ખાવી વેફર ખોલજે ને. હવે કાળી નો બનવું, કાળી નથી બ્લેક છે કેવાય તો કાળી ત્યાં ખુલતી નથી મારી ઢોળા છે. લાવા હું પીવું તું. ના ના જરાય નહીં. અલે તારી સોડામાં તો કેસરી કલર જ નીકળે. આ નાખજે મને ને કા મને દારી નથી પીવા. મારી પી છે સબરસ છે બ્લેક મસાલા નથી. આમાં મને સિંગ નાખજે ને. ખરેખર બ્લેક મસાલા નથી હો, સબરસ છે એ તો. બસ યો આ ઉપર આવી ગઈ. હા દુખી ગયો. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 7:30 એન્ડ અમે લોકો અમારો નાસ્તો વાસ્તો ફિનિશ કરી નાખ્યું છે એન્ડ હવે અમે લોકો નીકળશું ઘરે જવા માટે. એન્ડ આજનો બ્લોગ કન્ટિન્યુ કરીશું યા નહીં ખબર નહીં, બટ અત્યારે અહીંયા સમાપ્ત કરીશ. હા જો અમારી ફ્રેન્ડ તમારી જેમ તમે લોકો પેલું કહે સો એન્ડ સો એન્ડ એમ ચાલ પડવા બેસી ગઈ છે. હિન્દુ રૂમ પર આવીને આ મારા રૂમમાં ઘરે હોય છે ગરોળી. આથી મને રીડિંગ કરવા દેતી ને એ મને સુવા દેતી. મેં અત્યારે એમની પાછળ પડી છું સો બહાર નીકાળું એન્ડ વ્લોગ બી અહીંયા જ હું સમાપ્ત કરીશ. જલ્દી મળીશું મારા એક નવી વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર.